હવે સમસ્યા તો વિગતવાર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જીઆઈડીસી પોલીસી વધુ એક સફળ દરોડા ઓડિશા વાયા અંકલેશ્વર ટુ સુરતમાં માદક દ્રવ્યની હેરફેર કરતા ચાર ઇસમને ઝડપી પાડ્યા હતા. એસઓજી અને જીઆઈડીસી પોલીસી વાલિયા ચોકડી નજીક ગાંજાનો 76 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાર કેરિયર ઓડિશાથી અંકલેશ્વરથી સુરત ગૃહમંત્રીના હોમ ટાઉનમાં લઈ જવાતા હતા. વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ ઉપર ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં એસઓજી પીઆઈ વીકે ભૂતિયા અને પીએસઆઈ સહિતના સ્ટાફ વોચમાં હતા ત્યારે ચાર પરપ્રાંતિઓ હાથમાં ટ્રાવેલ બેગ લઈને નજરે પડ્યા હતા, જેઓને અટકાવીને પૂછપરછ હાથ ધરાઈ હતી. પોલીસે તેની પાસેની ચાર ટ્રાવેલર બેગ ખોલાવતા તેમાં ખાખી સેલો પરથી વિતરેલા 48 પેકેટ મળી આવ્યા હતા, જેને ખોલીને અંદરથી નશાકારક માદક પદાર્થનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલને બોલાવી તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા, જે સેમ્પલને આધારે એફએસએલએ ઝડપાયેલા વનસ્પતિજન્ય પદાર્થનો ગાંજો હોવાની પુષ્ટિ કરતાં જ એસઓજીની ટીમે 76 કિલો 300 ગ્રામનો ગાંજો જથ્થો કિંમત રૂપિયા 7,63,000ને જપ્ત કર્યો હતો અને ગાંજો લઈને આવેલ ઓડિશાના ખોરદા જિલ્લાના બાનપુરા તાલુકામાં આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ સાહુ, મનોજ ચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગરાધ્ર પ્રધાનની 3 મોબાઈલ સાથે કુલ રૂપિયા 60.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જીઆઈડીસી પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી. કલ અંકલેશ્વર સિટી મેં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી કી પૂરી ટીમ તાજિયા કે બંદોબસ્ત મેં વ્યસ્ત થી. ઇસ દૌરાન एसओजी पीआई वीके भूटिया को एक इन्फॉर्मेशन प्राप्त हुई, ह्यूमन इंटेलिजेंस के आधार पर एक इन्फॉर्मेशन प्राप्त हुई कि इस स्थल पर कुछ संदेहास्पद पदार्थ उपस्थित है. इस इंटेलिजेंस को डेवलप करते हुए एसओजी की टीम के द्वारा जब उस स्थल की तलाश ली गई तो तलाशी के दौरान चार ट्रैवलिंग बैग्स प्राप्त हुए. उन चार ट्रैवलिंग बैग्स में टेप के अंदर चार बड़े बड़े पैकेट्स प्राप्त हुए. ये सभी पैकेट्स गांजा, जो नशायुक्त पदार्थ है, वनस्पति जन्य मादक पदार्थ है, उसके प्राप्त हुए और जिसका टोटल वज़न था 76 किलो 300 ग्राम, जिसकी कीमत 7,63,000 के आसपास है. तो वनस्पति जन्य मादक पदार्थ की प्राप्ति पर इस रेड के दरमियान चारों आरोपियों को अरेस्ट किया गया और अंकलेश्वर जीआईडीसी पुलिस स्टेशन में एनडीपीएस एक्ट की विभिन्न संलग्न सेक्शंस के तहत ऑफेंस रजिस्टर किया गया है. जो चार आरोपी अरेस्ट किए गए हैं वो है प्रसाद पांडा, जिसकी उम्र 20 वर्ष है, दिनेश साहू, मनोज चांद और राकेश प्रधान. ये चारों की उम्र 19 साल और 20 साल है. ये सभी उड़ीसा के जिला खोरदा के निवासी हैं. अब ये चारों सूरत में किसे माल सप्लाई करने वाले थे और आगे की लिंक इन्वेस्टिगेशंस के दौरान एस्टेब्लिश की जाएंगी और इन्वेस्टिगेशन इस दौरान जारी है. भरूच पुलिस इंचार्ज आईजी श्री एमएस भराड़ा साहब, एसपी श्री डॉक्टर लीना पाटिल मैम के नेतृत्व में किसी भी तरह की नशाखोरी प्रवृत्ति को रोकने के लिए कटिबद्ध है और ये उसी के तहत एक प्रयास है. इस तरह की रेड्स आगे भी इस तरह की इन्फॉर्मेशन मिलती है तो तुरंत कार्रवाई की जाएगी और अब लिंक एस्टेब्लिश करने के लिए फोकस किया जाएगा. नमस्कार.